नमस्कार विद्यार्थी मित्रों, तमारा बधानो स्वागत छे। आजे आपणे समझवानुं छे कृत्रिम संकरण। तो कृत्रिम संकरण एटले शुं? तो कृत्रिम एटले के कुदरती नथी, एते कृत्रिम। तो कुदरती संकरण कई जग्याए थाय? तो कुदरती संकरण थाय ने बधुं वनस्पतिओमां थाय। आ स्वपरागनयन, परपरागनयन, आ बधुं कुदरती संकरण छे। त्यारे कृत्रिम संकरण एटले मनुष्य द्वारा थाय। मनुष्य शुं करे? પોતે ઈચ્છિત ફળો મેળવવા માટે, ઉચ્ચ કક્ષાના ફળો મેળવવા માટે, મીઠા ફળો મેળવવા માટે, અથવા એની અંદર વધુ પ્રકારના સુક્રોઝનું નિર્માણ કરવા માટે, વધુ મીઠા ફળો બને એટલા માટે લોકો અથવા વૈજ્ઞાનિકો શું કરતા હોય? આવા કૃત્રિમ સંકરણ કરતા હોય છે। તો પરાગરજ સ્ત્રી કેસરના સંબંધો અથવા સંગત અસંગત પરાગરજ આ બધાની જાણકારી દ્વારા પાકોના ફળોમાં સુધારણા લાવી શકાય। તો શું હોય? પરાગરજ સ્ત્રી કેસરના સંબંધો, તમને પરાગરજ અને સ્ત્રી કેસરનું જે પરાગાસન છે આ બંનેનો સંબંધ ખબર પડી જાય, બરાબર। બીજું, કઈ પરાગરજ આના માટે સંગત અને અસંગત છે એ ખબર પડી જાય, તો આપણે શું થાય? પાકોના ફળોમાં સુધારણા લાવી શકે, બરાબર। જાતે શું કરે? સારામાં સારા ફળોનું આપણે નિર્માણ કરી શકીએ। તો કોઈ દ્વિલિંગી વનસ્પતિના પરાગાશયના સ્ફોટન પહેલા ચીપિયાની મદદથી તેના પરાગાશયને દૂર કરવામાં આવે, જેને કહે છે વંધીકરણ, અથવા કહે છે ઇમેસ્ક્યુલેશન પણ કહે છે। તો કોઈ દ્વિલિંગી વનસ્પતિ એટલે જેમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર બંને ચક્ર હોય, તો એનું શું કરવાનું? એના પરાગાશયના સ્ફોટન પહેલા, તો એનું જે પરાગાશય હોય એ પરાગાશયના સ્ફોટન પહેલા, એટલે એનો પરાગાશય પરિપક્વ થાય એના પહેલા, એ જે પુંકેસર ચક્ર હોય એને શું હોય છે? ચીપિયાની મદદથી કાપીને તેના પરાગાશયને શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે। મતલબ કે એનું પુંકેસર ચક્રમાં રહેલું પરાગાશય પરિપક્વ થાય એના પહેલાં એને ચીપિયાની મદદથી કાઢી અને એક જગ્યાએ સાચવવામાં આવે, જેને કહેવાય ઇમેસ્ક્યુલેશન અથવા વંધીકરણ કહે છે। બીજું વધ્યું શું હવે? તો કે દ્વિલિંગી હતો તો એનું સ્ત્રીકેસર વધ્યું, તો સ્ત્રીકેસરમાં શું કરવાનું? ત્યારબાદ સ્ત્રીકેસરના પરાગાશયને કોથળી વડે ઢાંકવામાં આવે છે, જેને બેગિંગ કરવી એટલે કે કોથળી ચડાવવી એમ કહી શકાય। હવે પુંકેસર ચક્ર હજી પરિપક્વ નથી થયું ત્યારે એના પરાગાશયને તમે કાઢી લીધું। તો જે સ્ત્રીકેસરનો જે પરાગાશયનો જો ભાગ છે એ ખુલ્લો હોય, તો એ ખુલ્લો હોય તો કોઈ પણ રીતે પરાગનયન થઈ શકે। તો એ જે પરાગાશય હોય એને અશુદ્ધ થતા અટકાવવા, બીજી કોઈ પરાગરજ ન આવે એના માટે, અને આપણે જેનું સંકરણ કરવું છે, બીજું કુદરતમાં કોઈ સંકરણ ન કરી જાય, હવા, પાણી, પ્રાણી કે કીટકો કોઈ આવીને ન કરી જાય, પરાગાશય ઉપર પરાગરજને મૂકી ન જાય, એટલા માટે આપણે શું કરીએ? સ્ત્રીકેસરનું જે પરાગાશન હોય તેને શું કરીએ? આપણે કોથળી વડે ઢાંકી દઈએ, બરાબર, ઢાંકી દેવાનું, જેને શું કહે છે? બેગિંગ કરવી કહે છે। શું કહે છે? બેગિંગ કરવી, એટલે કે કોથળી ચડાવવી। પરાગાશનને ઢાંકવા માટે મીણિયા કાગળનો ઉપયોગ કરવામાં આવે છે। મીણિયો કાગળ એટલે બટર પેપર। આ થિયરી મોસ્ટ આઈએમપી છે, કેમ? કારણ કે આ પ્રેક્ટિકલી પણ બહુ જરૂરી છે અને થિયરીકલી પણ બહુ જરૂરી છે। આપણા 12મા ધોરણના પ્રેક્ટિકલની અંદર શું થાય? આ પ્રકારના આ પ્રયોગ તમારે કરવાનો છે, હું સ્કૂલમાં તમને કરીને બતાવીશ। ત્યારબાદ પરિપક્વ પરાગરજને ઢાંકેલા પરાગાશન પર સ્થાપિત કરી પાછી કોથળી ચડાવી દેવામાં આવે છે। તો આપણે જે ઇમેસ્ક્યુલેશન જે કરેલું, જે આપણે પરાગાશય છે એ જે પરિપક્વ નહોતું થયું ત્યારે આપણે ચીપિયાની મદદથી લીધેલું, એ જ પરાગાશયમાં જ્યારે પરિપક્વ પરાગરજ થાય ત્યારે એ પરિપક્વ પરાગરજને આપણે જે ઢાંકેલું જે પરાગાશન હતું, જે બેગિંગ કરેલું હતું, એ બેગિંગને કોથળી ખોલી અને પછી શું કરે? પાછ બરાબર બેગિંગ ખોલી ને એમાં પરિપક્વ પરાગરજને એની પર નાખી દેવાની, અને નાખીને પછી શું કરવાની? કોથળી ઢાંકી દેવાની, એટલે શું થાય? આપણી પરાગરજ એ પરાગાશન ઉપર સ્થાપિત થઈ ગઈ, અને જ્યાં સુધી એને ફલન થવામાં ટાઈમ લાગે ત્યાં સુધી શું હોય? કોથળી ચડાવેલી હોય તો વાંધો આવે નહીં, બીજી પરાગરજ પાછી બીજી આવીને શું કહે? ફલન કરી જાય નહીં। ત્યારબાદ શું થાય?
આપણી પરાગરજ નાખેલી છે તો પરાગાસન ઉપર જેવી નાખેલી છે એટલે આપણું જે ફળનો વિકાસ થવાનો અને આવા કૃત્રિમ સંકરણ દ્વારા પાકોમાં સુધારણા લાવી શકે. તો આવી રીતે આપણે ઈચ્છિત પરાગરજ આપણે જોતી હોય એ પરાગરજનો ઉપયોગ કરી ઈચ્છિત પ્રકારનો ફળ લઈ શકાય. કોઈ વનસ્પતિ હોય એમાં સારામાં સારી પરાગરજ લઈ અને સારામાં સારા પરાગાસન ઉપર નાખો તો સારામાં સારું આપણને શું હોય છે, ફળ મળી શકે. તમે માનશો નહીં પરંતુ જાપાન જેવા વિદેશમાં બધી જગ્યા ઉપર આ બેગિંગ કરવું ઇમેસ્ક્યુલેશન સામાન્ય બાબત છે. સામાન્ય જેમ આપણે એમ કહીએ ને ખેતરમાં પાણી વાળવું સામાન્ય બાબત છે, આ બેગિંગ કરવું અને ઇમેસ્ક્યુલેશન એ સામાન્ય બાબત છે. તમે માનશો નહીં પણ જાપાનની અંદર જાપાનના જે ફળો હોય ને વિશ્વમાં સૌથી મોંઘા હોય. યુ કેન સર્ચ ઓન નેટ. જ્યારે તમને એમ લાગે કે આ વાત સાચી નથી નેટમાં સર્ચ મારી શકો. જાપાનના ફળો વિશ્વના ઇન્ટરનેશનલ માર્કેટમાં સૌથી વધુ હોય, વધુ ભાવવાળા હોય. એનું કારણ એના સફરજન એના બધા ફળો બહુ મીઠા હોય કારણ કે એ લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરે, મોટાભાગે કૃત્રિમ સંકરણ કરે. અને મારે તમને એક વિડીયો બતાવવો છે એના માટે, જો પ્રયત્ન મળી જશે તો હું વિડીયો તમને યુટ્યુબ ઉપર મતલબ યુટ્યુબ દ્વારા તમને મોકલી આપીશ. અને એ લોકો તો ખાસ કૃત્રિમ સંકરણ માટે આ ઇમેસ્ક્યુલેશન બેગિંગ કરવી એનું તો કામ કરે, પણ એ લોકો પરાગરણ માટે શું કરે, મધમાખીઓનું ઝુંડ હોય એને પકડેલી હોય, મધમાખી હોય ને એને પોતાના ખેતરમાં લાવે. પકડેલી જે મધમાખીઓ હોય એ મધમાખીઓને પોતાના ખેતરમાં રાખે અને પરિણામે એ મધમાખીઓ શું કરે, પરાગરણ કરે. વિચાર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા બાયડમાં આ તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એક નવો ટોપિક ભણવાનું છે જેનું નામ છે પરાગરજ અને સ્ત્રી કેસરના સંબંધો. શું નામ છે? પરાગરજ અને સ્ત્રી કેસરના સંબંધો. તો પરાગરજ એટલે કે પરાગાશયમાંથી જે મુક્ત થાય તે, અને સ્ત્રી કેસર એટલે કે પરાગાસન. આ પરાગરજ અને પરાગાસનના સ્ત્રી કેસર વચ્ચે શું સંબંધ છે એ જોવાનું. તો પરાગનયન એ યોગ્ય પરાગરજના વહનની ખાતરી આપતું નથી. ચલો પરાગનયન એટલે પરાગનું જે વહન થાય, નયન એટલે વહન. તો કોઈ પણ પરાગરજનું વહન થાય કે યોગ્ય પરાગરજના વહનની ખાતરી આપતું નથી. હંમેશા કોઈ પણ પરાગનયન થાય તો કે પક્ષીઓ દ્વારા થાય, પ્રાણી દ્વારા થાય, પાણી દ્વારા થાય કે હવા દ્વારા થાય, એમાં કોઈને કંઈ ખબર હોતી નથી. એક જાણે જોઈને પરાગનયન નથી કરતા, એ તો અનાયાસે થઈ જાય. અને માટે કંઈ યોગ્ય પરાગરજના વહનની ખાતરી ન આપી શકાય. કે દાખલા તરીકે કોઈ પક્ષી દ્વારા પરાગનયન થાય તો એ પક્ષી એક ઝાડ ઉપરથી બેસીને તે ઝાડના સેમ ઝાડ ઉપર જઈને પરાગરજને મુક્ત કરે એવું તો કંઈ કરતું જ નથી. આ તો અનાયાસે થાય છે. અહીં પરાગાસન પર પરાગરજ સંગત અથવા અસંગત હોય છે. જો કોઈ પરાગાસન છે એના ઉપર પરાગરજ સંગત અથવા અસંગત હોય એ જોવું પડે. તો એક સિમ્પલ વાત કરું, એક ઉદાહરણ આપું કે ચલો પરાગાસન પર પરાગરજ સંગત અથવા અસંગત હોય છે એટલે પરાગાસન પર જે પરાગરજ આવે એ એના માટે જરૂરી છે અથવા નથી જરૂરી, એના માટેની સંગત છે એટલે એને ગમે છે કે નથી ગમતી એ કોણ નક્કી કરે? પરાગાસન નક્કી. યાદ રાખો, એક ઉદાહરણ આપું છું કે ચામાચીડિયું છે ને એ કાઇઝેલિયા નામના વનસ્પતિમાં મતલબ પરાગનયન કરે. તો ચામાચીડિયું જે પરાગરજ લાવે એ કાઇઝેલિયામાં ફલન કરાવે, પણ એની સિવાયનું બીજું કોઈ વાનર સહિત કોઈ બીજું આવે તો એ પરાગરજ લગભગ બીજી જ લાવવાનું છે. અને પરિણામે શું થાય? એ પરાગરજ એના માટે અસંગત થઈ શકે. સમજણ પડી ગઈ તમને? બીજું, જો સંગત પરાગરજ હોય તો ફલન પછીની ઘટનાઓ થાય અને જો અસંગત પરાગરજ હોય તો ફલન થતું નથી. જો સંગત પરાગરજ હોય કે ભાઈ કોઈ પરાગાસનને ગમતી પરાગરજ હોય એને સેટ થતી પરાગરજ હોય તો પછી ફલન થાય, અને જો અસંગત પરાગરજ હોય તો ફલન થતું નથી. પરાગરજ સંગત છે કે અસંગત એ નક્કી પરાગાસન કરે. હવે નક્કી વિચાર કરો, આ પરાગરજ જો ગમતી છે કે નથી ગમતી એ નક્કી કરવાનું કામ કોનું? સંગત છે કે અસંગત એ નક્કી કોણ કરે? પરાગાસન નક્કી કરે. તો પરાગાસન કઈ રીતે નક્કી કરે? તો કે પરાગાસનમાં વિવિધ અંતઃસ્ત્રાવો હોય છે જે સંગત પરાગરજને ઓળખે છે. જે પરાગાસન હોય એમાં વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો આવેલા, ઉત્સેચકો આવેલા હોય, અમુક પ્રકારના જેવી રીતે આપણે અંતઃસ્ત્રાવોની ક્રિયાવિધિ ભીણા બરાબર કોષરસ્તરવાળા હોય બરાબર
એક કોષાંતરીય હોય રિસેપ્ટર, બરાબર, કોષાંતરીય રિસેપ્ટર હોય ને, એ પ્રકારના જે રિસેપ્ટર હોય, એટલે પરાગાસનમાં પણ શું હોય, એવા અંતઃસ્ત્રાવ આવેલા હોય જેનાથી પરાગ્રહને ઓળખી શકાય. પરાગાસન પર સંગત પરાગ્રહ સ્થાપિત થાય તો તેમાંથી પરાગ નલિકા નીકળે અને પરાગ નલિકા બે પ્રકારના કોષોનું વહન થાય. જો પરાગાસન હોય એ સંગત પરાગ્રહ સ્થાપિત થાય તો તેમાંથી પરાગ નલિકા નીકળે અને પરાગ નલિકામાં બે પ્રકારના કોષોનું વહન થાય. તો બે પ્રકારના કોષો કયા? વાનસ્પતિ કોષ, જેનું બીજું નામ છે નાલ કોષ, અને બીજો છે જનન કોષ. હવે જુઓ, અહીંયા મેં ચામા ચીડિયા દ્વારા પરાગનયન માટેની આકૃતિ બતાવી છે. જોઈએ, અહીંયા આ કાયઝેલિયા નામનું જે પુષ્પ છે એને ચામા ચીડિયા શું કરે છે, આની પરાગ્રહ છે, બરાબર, એ પરાગ્રહને અન્ય ઉપર લઈ જાય અથવા બીજા કોઈની પરાગ્રહ અહીંયા લાવીને ફલન કરે. તો ચામા ચીડિયા દ્વારા જ આનું પરાગનયન થઈ શકે મોટા ભાગે. કારણ કે એનું કારણ શું છે, કેમ કે ચામા ચીડિયો છે એ અમુક પ્રકારની સ્પેશિયલ વનસ્પતિઓની પરાગરજને લાવીને આની પર મૂકતું હોય. દાખલા તરીકે જો વાનર હોય તો વાનર આ પુષ્પ પર પરાગનયન કરી શકે નહીં. કારણ કે શું હોય, વાનર એક તો હવામાં ઉડી ન શકે, અને જે આનું જે પરાગાસન હોય એ પરાગાસન ઉપર જે કાયઝેલિયાને જોતી હોય એ પરાગરજ આપી પણ ના શકે. સમજણ પડે છે તમને? જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સ્ત્રી કેસર આપ્યું છે. આ સ્ત્રી કેસરનું શું છે, પરાગાસનનો ભાગ છે, આ પરાગવાહિની છે, અને આ એનું બીજાશય એટલે અંડાશય. જો આ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર અલગ અલગ પ્રકારની પરાગરજ આવી, એ છ પરાગરજ તમને દેખાય, પણ આમાંથી શું છે, એક જ પરાગરજ છે, સંગત પરાગરજ છે, માટે એમાંથી શું નીકળી, પરાગ નલિકા નીકળી. શું નીકળી? પરાગ નલિકા. અને પરાગ નલિકા આગળ વધતી 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 અહીંયા બીજાશય છે એની અંદર જઈ, એના ભ્રૂણપૂટમાં જઈ અને શું કરે છે, ફલન કરાવશે. પણ જે પરાગરજ સંગત છે એમાંથી પરાગરજ નીકળે તો એ પરાગરજમાં રહેલા જે બે કોષો હોય, બરાબર, એ આપણે વાત કરીએ, એક તો વાનસ્પતિ કોષ અને બીજો કયો છે, જનન કોષ. તો વાનસ્પતિ કોષ અને જનન કોષ બંને આગળ વધે. તમને એ પણ ખબર છે, વાનસ્પતિ કોષ મોટો હોય, ખોરાક સંગ્રહિત દ્રવ્યથી ભરેલો હોય અને શું હોય છે, મોટો કોષ હોય. જ્યારે બીજો જનન કોષ હોય એ કેવો હોય, નાનો હોય, બરાબર. એટલે આ બંને જ્યારે પરાગરજ છે એનો સંગત છે ખબર પડે, એટલે એમાંથી પરાગ નલિકા વિકસે, એક ટ્યુબ વિકસે, બરાબર, અને એ ટ્યુબમાં બે નરજન્યુઓ ધીમે ધીમે આગળ વધે અને ફલન તરફ જાય. તો અહીંયા વર્ણન કર્યું છે, વાનસ્પતિ કોષ મોટો હોય, ખોરાક સંચિત દ્રવ્યવાળો હોય અને મોટું એમાં અનિયમિત કોષ કેન્દ્ર હોય. જ્યારે જનન કોષ નાનો હોય, વાનસ્પતિ કોષના ઘટ કોષરસમાં એ તરતો હોય અને ત્રાકાકાર હોય. યાદ રાખજો, અહીંયા જે વાનસ્પતિ કોષ હોય એ મોટો હોય, એની અંદર શું હોય, આ જનન કોષ તરતો હોય અને ત્રાકાકાર હોય. જ્યારે વાનસ્પતિ કોષ પરાગ નલિકામાં આગળ વધે ત્યારે તેનું વિખંડન થાય. સૌથી પહેલાં વાનસ્પતિ કોષ આગળ વધે એટલે શું થાય, એ વાનસ્પતિ કોષનું શું થાય, વિખંડન થાય, અને વાનસ્પતિ કોષમાંથી જનન કોષ પોષણ મેળવી બે નરજન્યુઓનું નિર્માણ થાય. જે વાનસ્પતિ કોષ પરાગ નલિકામાં આગળ વધે, મતલબ વાનસ્પતિ કોષની અંદર મેં આગળ વાત કરી કે શું હોય, એના ઘટ કોષ રસમાં જનન કોષ તરતો હોય, અને ત્યારે શું થાય, વાનસ્પતિ કોષ જેવો પરાગ નલિકામાં આગળ વધે એટલે એનું વિખંડન થાય. એમાંથી જેમાંથી જે ખોરાક સંગ્રહિત દ્રવ્ય હોય એ છૂટું પડે, અને એ ખોરાક સંગ્રહિત દ્રવ્યને આ જનન કોષ એમાંથી મેળવી, પોષણ મેળવી બે નરજન્યુઓ નિર્માણ કરે, અને આ બંને જે નરજન્યુઓ છે આ બંને નરજન્યુઓ પરાગ નલિકા દ્વારા અંડકમાં પ્રવેશે, અંડકમાં જાય અને સહાયક તંતુમય કોષો દ્વારા નરજન્યુ ક્યાં પ્રવેશે, ભ્રૂણપૂટમાં પહોંચે. ક્યાં પ્રવેશે? ભ્રૂણપૂટમાં પહોંચે. જો તમને અહીંયા બંને નરજન્યુઓ પરાગ નલિકા દ્વારા અંડકમાં પ્રવેશે, અંડકમાં એટલે મહાબીજાણુ ધાનીમાં પ્રવેશે, અને ત્યાંથી સહાયક તંતુમય કોષો દ્વારા ક્યાં જાય, નરજન્યુઓ ભ્રૂણપૂટમાં પ્રવેશે. જો તમને આ ખબર હોય તો તમને આઈડિયા આવી જશે. જો આમાં કંઈ ખબર ના પડે તો એકવાર અંડકની થિયરી જોઈ લેજો, બરાબર. અને આગળ કહું છું, મોટાભાગની 80% આવૃતબીજધારી વનસ્પતિમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે. એટલે 80% આવૃતબીજધારી વનસ્પતિ હોય એમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થામાં, એટલે કે એમાં શું છે, જ્યારે વાનસ્પતિ કોષ અને નાલ કોષ આ બંને જ્યારે છે ને, બરાબર, એ બંને 80%માં જ્યારે
80% અવરોધ બીજારી વનસ્પતિ એમાં એવું હોય કે એમાં વાનસ્પતિ કોષ અને જનન કોષ આ બંને એક સાથે મુક્ત થાય, બરોબર. પરંતુ કેટલીક વનસ્પતિમાં ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય. એટલે કેટલીક વાર કેવું થાય કે જે વાનસ્પતિ કોષની અંદર જનન કોષ તરતો હોય એ જનન કોષ શું થાય, ત્રણ જનન કોષ ડબલ થઈ ગયા હોય, હજી વાનસ્પતિ કોષનું વિખંડન થાય એના પહેલાં. માટે ત્રિકોષીય અવસ્થામાં પણ મુક્ત થતો હોય છે. પણ 80% તો શું થાય, દ્વિકોષીય અવસ્થામાં જ મુક્ત થાય. એટલે કે જ્યાં સુધી વાનસ્પતિ કોષ પરાગનલિકામાં પહોંચે નહીં ત્યાં સુધી એનું વિખંડન થાય નહીં, અને વિખંડન થાય નહીં ત્યાં સુધી જે જનન કોષ હોય એમાંથી પોષણ મેળવીને ડબલ ના થાય. જ્યારે અહીંયા શું થાય, કેટલીક વનસ્પતિઓમાં શું થાય કે જ્યારે વાનસ્પતિ કોષના અંદર જ જ્યારે જનન કોષ હોય ત્યારે શું થાય, એને પોષણ મેળવી અને શું થઈ ગયો હોય, ડબલ થઈ ગયો હોય. પણ કોક જ વનસ્પતિમાં એવું થાય.